વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આજે આપણે જાણીશું ધોરણ ચાર વિષય છે ગણિત સામાયિક મૂલ્યાંકન કસોટી જેનો સમય છે એક કલાક જુલાઈ બે હજાર એકવીસ કુલ ગુણ છે પચીસ મિત્રો તો ચાલો આપણે શરૂ કરીએ એનો સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક સૂચના મુજબ કરો તો નંબર એક એકસો નવ ને શબ્દમાં લખો તો જવાબ છે એકસો નવ એ રીતે લખી શકાય નંબર બે પાંચસો ઓગણપચાસને અંકમાં લખો તો જવાબ છે પાંચસો ઓગણપચાસ હવે નંબર ત્રણ ત્રણસો નેવું પછી તરત આવતી સંખ્યા લખો તો ત્રણસો નેવું પછી ત્રણસો એકાણું આવે છે મિત્રો હવે પ્રશ્ન નંબર ચાર બસો એકત્રીસ બરાબર ખાલી જગ્યા પ્લસ ત્રીસ પ્લસ ખાલી જગ્યા તો શરૂઆતમાં બસો આવશે વચ્ચે ત્રીસ અને છેલ્લે એક આવશે મિત્રો પ્રશ્ન નંબર પાંચ ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા લખો તો જવાબ છે નવસો નવ્વાણું સૌથી મોટી સંખ્યા છે મિત્રો અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક કરો બે લાયકોન દબાવો જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે પ્રશ્ન નંબર બે દાખલા ગણો નંબર એક ખુરશી પાસે એકસો પાંચ રૂપિયા છે અને તેની બેન પાસે બસો અઠ્ઠાવન રૂપિયા છે તો બંને પાસે થઈને કુલ કેટલા રૂપિયા થયા તો ખુશી પાસે એકસો પાંચ રૂપિયા છે અને એની બેન પાસે બસો અઠ્ઠાવન રૂપિયા છે તો બંનેનો સરવાળો કરશું મિત્રો તો એકસો પાંચ અને બસો અઠ્ઠાવન બરાબર ત્રણસો તેસઠ જવાબ આવે છે હવે નંબર બે કેરીના એક ટોપલામાં પંચાણું કેરી છે બીજા ટોપલામાં નેવું કેરી છે તો બંને ટોપલાની થઈને કુલ કેટલી કેરી થાય તો બંનેનો સરવાળો કરવાનો છે પંચાણું અને નેવું તો એનો જવાબ મળશે મિત્રો આપણને એકસો પંચ્યાસી નંબર ત્રણ સાહીઠમાં કેટલા ઉમેરીએ તો સો થાય તો સો પ્લસ સાહીઠ એટલે ઉમેરીએ અહીંયા છે મિત્રો તો ભૂલથી એકસો સાહીઠ આવે જો જવાબ અને માઇનસ કરવાના હોય તો ચાલીસ જવાબ આવે અહીંયા ઉમેરવાની વાત છે તો આપણે એકસો સાહીઠ જવાબ આવશે અહીંયા કારણ કે અહીંયા ખોટું લખેલું છે તો એકસો સાહીઠ જવાબ આવશે હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેની વસ્તુઓ મીટરમાં કે સેન્ટીમીટરમાં મપાશે તે યોગ્ય ખાનામાં લખી જુદી પાડો કઈ વસ્તુ સેન્ટીમીટરમાં મપાવશે અને કઈ વસ્તુ મીટરમાં મપાશે તો અહીંયા યાદી આપેલ છે કાપડ રબર પાઠ્યપુસ્તક બારણું ડોલ વગેરે જે ડોલ ટેલિવિઝન મેદાનની લંબાઈ મોબાઈલ ટેબલ પેન્સિલ હવે આ વસ્તુને આપણે અલગ કરવાની છે તો સૌ પ્રથમનો મીટરમાં શું શું મપાશે તો કાપડ બારણું મેદાનની લંબાઈ ટેબલ આ બધું મીટરમાં મપાશે અને સેન્ટીમીટરમાં મપાશે રબર પાઠ્યપુસ્તક ડોલ ટેલિવિઝન મોબાઈલ અને પેન્સિલ આટલું આપણે સેન્ટીમીટરમાં માપીશું પ્રશ્ન નંબર ચાર ગણતરી કરીને ખાલ જગ્યા પૂરવાની છે તો આપણે આઠ દસ બાર ચૌદ પછી શું આવે તો આપણે સોળ અને અઢાર એનો આન્સર આવશે હવે નંબર બેમાં ખાલ જગ્યા પછી બીજી ખાલ જગ્યા આપેલી છે ચોવીસ સત્યાવીસ અને ત્રીસ આપેલા છે તો આગળ શું આવશે મિત્રો તો આગળ અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ એ રીતે એનો જવાબ આવશે નંબર ત્રણમાં છે ખાલી જગ્યા પછી બીજી ખાલી જગ્યા છે પછી અઠ્યાવીસ બત્રીસ અને છત્રીસ આપેલા છે તો પહેલી ખાલી જગ્યામાં ચાલીસ આવશે બીજી ખાલી જગ્યામાં ચુમ્માલીસ આવશે હવે નંબર ચાર બે ખાલી જગ્યાઓ આપેલી છે પછી ત્રણસો સિત્તેર ત્રણસો એંસી ત્રણસો નેવું આપેલા છે તો પ્રથમ ખાલી જગ્યામાં ત્રણસો પચાસ બીજી ખાલી જગ્યામાં ત્રણસો સાહીઠ આવશે નંબર પાંચ ખાલી જગ્યા પિસ્તાલીસ પચાસ પંચાવન ફરીથી ખાલી જગ્યા તો જવાબ મળશે ચાલીસ અને સાહીઠ આવશે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ લંબ ચોરસ અને ત્રિકોણ આપેલા છે તેની સંખ્યા લખો મિત્રો તો એમાં આ આકૃતિ આપેલી છે તો આપણે એમાંથી ચોરસ અને ગણવાના છે તો ચોરસ છ છે લંબ ચોરસ પાંચ આપેલા છે અને ત્રિકોણ ચાર આપેલા છે મિત્રો તો આ રીતે આપણે એનો આન્સર લખવાનો છે જો એક્સ્ટ્રા ત્રિકોણ ગણીએ તો બીજા પણ એક્સ્ટ્રા ત્રિકોણ થશે મિત્રો આપણને ચાર અને બીજા ચાર ત્રિકોણ મળશે તો એ આઠ પણ લખી શકાય અને ફક્ત ઉપરથી જ પૂછ્યા હોય તો ચાર જ ત્રિકોણ આપેલા છે તો મિત્રો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે મિત્રો સૌપ્રથમ તો આ પેપર જાતે પ્રયત્ન કરવાનો પછી જ પોતાની રીતે આમાં આન્સર જોઈને ચેક કરવાના કે આ આન્સર રાઈટ છે કે રોંગ અને મિત્રો તમે સુંદર અક્ષરે આના ઉપરથી એકમ કસોટી ઉતારી શકો અને પોતાની સ્કૂલમાં રજૂ કરી શકો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો